રુઝાનજી, આપ શું કહેશો? ભ્રષ્ટાચાર જે પ્રમાણે વધી રહ્યો છે, આખરે શા કારણે આપને લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચારનું પ્રમાણ આટલું બધું કેમ વધી રહ્યું છે? આપણે બધાને ખબર છે, 3 વર્ષ પહેલા, આઈ થિંક 2 કે 3 વર્ષ પહેલા પેલું એન્ટી કરપ્શન નું જે મોટું આંદોલન થયું હતું, બધા જ એમાં જોડાઈ ગયા હતા. હવે આ એક એવું અમારી જોક ચાલુ, રાધર કોલ ઇટ સોર્ટ ઓફ અ જોક, કે જેને કે પેલા સિવિક સેન્સ વાળા વાત કરે કે ભાઈ આ ટ્રાફિક ખરાબ છે, પણ પોતે લાલ લાઇટ હોય ને કોઈ જોતું ના હોય તો પોતે ઘૂસી જાય. અત્યારે આપણે એ વાત કરી રહ્યા છે કે આપણે બધા જ આમાં સંડોવાયેલા છે. આપણે બીજા માટે કહેશું કે ભાઈ આ ભ્રષ્ટાચાર કરે છે, આ કરે છે, એ કરે છે, પણ જયારે આપણા માથે પડશે, આપણે કઈ કરવું પડશે, ત્યારે હા, થોડા લોકો છે જે એકદમ સ્ટ્રિક્ટ મોરલ્સ વાળા છે, એમાં કોઈ જ ડાઉટ નથી, પણ આપણે ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છીએ, આ બધું ડિસ્કસ કરી રહ્યા છે, તો ધેટ ઇઝ વાય નાઉ વી આર ટોકિંગ ઓફ ટ્રાન્સપેરન્સી. ટ્રાન્સપેરન્સી કેવી રીતે આવે? આજે લોઝ ની વાત કરી, આજે બધા કાયદા કાનૂન ને જમીનની મહેસૂલ ની વાત કરી, ઓબ્વિયસલી એ બહુ જ કોમ્પ્લિકેટેડ કર્યું છે. એટલે ધીરે ધીરે ગવર્મેન્ટ એને ટ્રાન્સપેરન્સી માટે એને કમ્પ્યુટરાઇઝ કરવા માંગે છે, અને એનાથી શું થાય કે લોકોને ધક્કા બી ના થાય ને, આજે ફાઇલ મૂવ કરવાના પૈસા આપવા પડે છે. આજે સાહેબે કહ્યું સાચી વાત છે, ચેનલો સેટ થાય છે, એમાં કોઈ જ ડાઉટ નથી, પણ હવે ધીરે ધીરે એનું ઓછું થાય છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આઈ વુડ ઓલવેઝ ઓલવેઝ લાઈક ટુ એડ હિયર, કે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ, કે જેટલું મેં 2 વર્ષમાં ભલે નાનું, પણ એસીબી એન્ટી કરપ્શન બ્યુરોએ પોઝિટિવ સ્ટેપ્સ લેવાના ચાલુ કર્યા છે. હા, આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે સાહેબે કહ્યું 100 માંથી 30 જ કન્વિક્શન થાય છે, મે બી પહેલા 100 માંથી 10 થતા હતા, આજે 30 થાય છે. સો વી આર ગોઈંગ ઇન ધેટ પોઝિટિવ વે, અને આઈ એમ શ્યોર કે જયારે આપણે કરપ્શન ની વાત કરીએ છીએ તો વી ઓલ આર ઇક્વલ ઇન્વોલ્વ. એટલે આપણે પહેલા ઇટ ઇઝ વેરી નેસેસરી કે આપણે પોતે એટલા અસૂલ વાળા બનીએ, એ બહુ ઓછું થશે. ચોથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે કહેવા માંગુ છું કે આપણે જયારે કરપ્શન ની વાત કરીએ છીએ ત્યારે હવે ઇટ ઇઝ વેરી એક છે ડ્રાસ્ટિક સ્ટેપ. ડ્રાસ્ટિક સ્ટેપ જેમ સાહેબે કહ્યું કે ભાઈ કન્વિક્શનો થાય, અને અત્યારે તો મને એ બી ખબર છે કે એસીબી એટલી વધારે એટલી હદ સુધીની મહેનત કરે છે કે આપણે અગર ખાલી એ લોકોને જઈને એટલું કહીએ, આઈ વુડ લાઈક ટુ સી સેવ, અગર શમશેરસિંહ સરે ના કહ્યું હોય તો હું કહેવા માંગુ છું એમના બદલે, કે એ લોકો એટલા હદની મહેનત કરે છે કે તમે કહો કે